म्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ જય શ્રી ગણશ્યા જય બધાય વાલા ભક્તોને હેતથી જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંતે પ્રકરણનું પાંત્રીસનું વચનામૃત ચાલી રહ્યું છે ભગવાન સંવત શ્રીહરિસંચ ચૈત્ર સુધી નવમી દિવસ દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિર છે અને પોતાના સન્મુખ બેઠેલા સંતો ભક્તો માંથી સદગુરુ સુકાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે પ્રભુ જેને ભગવાનનો અને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય એના એનો અભિપ્રાય એનો આચાર વ્યવહાર કેવો હોય કે ગમે એવું વિપરીત વિપરીતપણું થાય પણ એની સમજણ ક્યારેય ફરે જ નહીં ત્યારે શ્રીજી મહારાજે સ્વામીના પ્રશ્નનો ઉત્તર એ આપ્યો કે જે વ્યક્તિની પ્રકૃતિ મરોડવામાં આવે અને મરોડવા છતાંય પણ જે સરળ વર્તે અને એને ક્યારેય પણ ભગવાન અને ભગવાનના સંત પ્રકૃતિ મરોડે ત્યારે મૂંઝવણ ના થાય એવો જે કોઈ પુરુષ છે એવો જે કોઈ આત્મા છે એ ભગવાનના ભક્તનો છે કે પ્રભુ જ્યારે પ્રકૃતિને મરોડવામાં આવે ત્યારે મૂઝવન તો થાય પણ એમાં ફેર ખરો શ્રીજી મહારાજ કે છે જેમાં પોતાનો અવગુણ ભાષે ભગવાન અને સંતનો અવગુણ ના દેખાય એનો ગુણ આવે અને પોતાનો અવગુણ આવે એવી મૂંઝવણો સારી છે પણ જેમાં પોતાને વિશે ગુણ પરઠાય અને ભગવાનને ભગવાનના સંતનો અવગુણ આવે એવી જે મૂંઝવન છે એ મૂંઝવન પોઈઝન છે એવી જે મૂંઝવણ છે એવી જેને આવતી હોય એવા એવાની ભક્તિનો ઠા નારે એવો ભક્ત છે એનો વિશ્વાસ નહીં અને એના આશ્રયનો પણ ઠા નહીં આવું શ્રીજી મહારાજે જજમેન્ટ આપ્યું જે આપણે ગઈકાલની કથા દ્વારા સમજ્યા ભવાનંદ સ્વામીના દ્રષ્ટાંતથી અને આપણી અંદર રહેલી કસરોને આપણે ટાળીએ એવું પણ આપણે સમજ્યા આગળ વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ત્યારે વળી સુખ પૂછ્યું જે જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે કેમ જે પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો પોતાના મનમાં જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે તેમાં સાની વાસના બળવાન છે અને બળવાનપણે કયા વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે પણ બીજી રીતે ન પડે અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે જે આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે એમ એને પોતાનો નિશ્ચય થાય અને બળવાન પ્રકૃતિ હોય ને તદપિ જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો એ પાર પડી જાય અને જો મરોડે તો તો એનો ઠા રહે નહીં અંતે અતિ મુજાઈને વિમુખ થઈ જાય સુકમુનિ બહુ વિચક્ષણ પુરુષ છે સુકમુનિ અંતરદ્રષ્ટિવાળા પણ એક સત્પુરુષ છે સુકમુનિ ભવિષ્ય વેદતા પણ છે સુકમુનિ મારા અને તમારા અંતરના તાગને કાઢવા વાળા પણ છે કેટલો ગજબનો પ્રશ્ન સ્વામીએ પૂછ્યો છે કે મહારાજ તમે એમ કહો છો કે મૂઝવણ ન આવે એ એનો દ્રઢ આશ્રય કહેવાય પછી તમે એમ કહો છો કે જેને પોતાનો અવગુણ આવે અને ભગવાનને ભગવાનના સંતનો ગુણ આવે એનો દ્રઢ આશ્રય રે એનો વિશ્વાસ આવે પોતાનો અવગુણ લેતો હોય અને જો પોતાનો ઉગુણ ન લે તેનો વિશ્વાસ નહીં પણ સુખમુનિએ પ્રશ્નનો દોર આખો બદલ્યો કે મહારાજ જેની પ્રકૃતિને ભગવાનને સાધુ એ કોઈ દિવસ મરોડી જ ન હોય કારણ કે પ્રકૃતિને મરોડવાનું ક્યારે થાય છે ઘણાય ભક્તો એમ કે અમને ટોકજો હું કોઈને એમ કહું કે મને ટોકજો પણ તમે જેના ભીડામાં ક્યારેય આવતા જ નથી તમને ટોકવાનું કેમ થાય તમે રહેતા હો ક્યાંક કયા સ્ટેટમાં ક્યાંય રહેતા હો અને તમે વર્ષની અંદર એક કે બે વખત સંતોને ભેગા થતા હો સભાની અંદર બેસો અને કરતાલો લઈને નાચો ભેટો જમો જમાડો અને એ આનંદ કરીને છૂટા પડો એમાં પ્રકૃતિને મરોડવાની વાત આવે કેમ પ્રકૃતિને મરોડાય છે ક્યારે કે તમારે જ્યારે રોજ ભગવાનના સંત સાથે ભગવાન સાથે કે ભગવાનના કોઈ ભક્ત સાથે વ્યવહાર પડે ત્યારે પ્રકૃતિને મરોડવાનો સમય આવે છે જ્યાં સુધી એવો વ્યવહાર નથી પડ્યો ત્યાં સુધી પ્રકૃતિને મરોડવાનો પ્રશ્ન જ નથી થતો અને પ્રકૃતિને મરોડ્યા વિના એ વ્યક્તિ એવો ને એવો સત્સંગમાં ચાલ્યો જાય છે એને પોતાને કેમ ખબર પડે કે મારો આશ્રય દ્રઢ છે કે નથી મારી પ્રકૃતિને આજીવન હું ત્યાગ આશ્રમમાં આવ્યો હો પંદર વરસ થયા હોય તમે સત્સંગમાં આવ્યા હો પચીસ વરસ થયા હોય પણ તમારી અને મારી પ્રકૃતિને ક્યારેય પણ કોઈએ મરોડી જ નથી તો પોતાના મનમાં એને કેમ ખબર પડે કે મારું ઠીક નહીં રહે આવો પ્રશ્ન છે કારણ કે પોતે તો અજમાવેલ વાર્તા નથી કોઈ પણ વસ્તુનું જજમેન્ટ ત્યારે જ આપી શકાય છે કે જ્યારે પરિસ્થિતિમાંથી એ પસાર થયું હોય સોનાને આ સોનું છે એમ ત્યારે જ કહી શકાય છે કે જ્યારે એ અગ્નિ ઉપર તપીને ઉતરે તો અગ્નિ ઉપર જતા પહેલાં એનું વજન એક કિલો હોય અને અગ્નિ ઉપર ચડ્યા પછી ફૂલ ફૂલ ગરમી આપી હોય એને અને પછી પણ એને જ્યારે ટાઢું કરી દેવામાં આવે ઉતરે ત્યારે એનો કલર અને એનું વજન એક અડધો ગ્રામ પણ ઓછું ના થાય પોઈન્ટ ઝીરો જીરો જીરો વન એમજી પણ ઓછું ન થાય ત્યારે એમ કહેવાય કે આ સોનું પ્યોર છે પણ અજમાવ્યા વિના પીળું દેખાય અને સોનું કહીએ એ યોગ્ય નથી એમ જે વ્યક્તિ ઉપર ભગવાન અને ભગવાનના સંત કે કોઈ ભગવાનના ભક્ત જેની પ્રકૃતિઓ મરોડવામાં આવી જ નથી એ તો પ્રકૃતિ હોતા જ આ સત્સંગમાં ચાલે છે અને ચાલ્યા ગયા તો એને પોતાને મુમૂકશું છે એને પ્રકૃતિ નથી ટાળવી એમ નહીં એને પ્રકૃતિ ટાળવી છે પણ કોઈ એવા ભેડામાં એ આવ્યો જ નહીં કે એની પ્રકૃતિ ટાળે એવા કોઈ ભેડામાં આવ્યો નહીં અને એની પ્રકૃતિ પ્રમાણે એ ચાલતો રહ્યો એને કેમ ખબર પડે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા એ તો પોતાના મનમાં જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે પોતાના મનમાં જે જે સંકલ્પ થતા હોય ને જે જે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ વર્તવાની ઈચ્છાઓ થતી હોય ને દરેક મોમુક યાદ રાખે આત્મા હંમેશા સત્ય વક્તા છે તમે આખી દુનિયાને એવું સમજાવી શકશો કે હું બહુ સારો છું પણ તમારા આત્માને તમે પોતે પોતાને ક્યારેય પણ સમજાવી નહીં શકો જો તમે હંડ્રેડ પરસન્ટ વફાદારીપૂર્વક સારા નહીં હો તો આખા જગતને સમજાવવું સહેલું છે સત્સંગમાં દરેકને સમજાવવું સહેલું છે હું ધર્મવાળો છું ભક્તિવાળો છું વૈરાગવાળો છું જ્ઞાનવાળો છું આત્મનિષ્ઠાવાળો છું સેવાવાળો છું સમર્પણવાળો છું નિષ્ઠાવાળો છું ગુરુ વચને ચૂરે ચૂરા વાળો છું આવું આખા સત્સંગને સમજાવી શકાય પણ પોતાના આત્માને જ્યાં સુધી એ પોતે વફાદાર થતો નથી પોતાની જાત પ્રત્યેની વફાદારી જેને નથી એ ક્યારેય પોતાના આત્માને સમજાવી નહીં શકે કે હું આવો છું બીજાને સમજાવું સહેલું છે હું જ્ઞાની છું ધ્યાની છું ભજની છું એની આગળ એ પ્રદર્શિત કરવું પણ સહેલું છે એના હૃદયની અંદર એ છાપ ઊભી કરવી પણ સહેલી છે પણ પોતાના હૃદયને વિશે પોતાના આત્મામાંથી જે નીકળે સત્ય વક્તા છે મુમુક્ષું અંતરદ્રષ્ટિ કરીને જોવે એટલે એને ખબર પડી જ જાય કે મારો આ સ્વભાવ છે આ સ્વભાવ પર ભગવાન અને સંત જે દિવસે ઘા કરશે તે દિવસે મારે ઉપાધિ થશે મહારાજ કે મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે તેમાં સાની વાસના બળવાન છે મને ભગવાન સિવાય જે પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ ગંધ એમાં કઈ વાસના બળવાન છે અને બળવાનપણે કયા વિષયના મને સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેવો માલુમ પડે હા ગબરગણને કશી ખબર પડે નહીં પણ જે બુદ્ધિવાળો હોય જે પોતે રાતને દિવસ પોતાના આત્માને ચોખ્ખો કરવા માટે પુરુષોત્તમમાં જોડવા માટે મંડ્યો હોય આજે કેટલા ભક્તો એવા છે એકની એક કથા દસ દસ વખત સાંભળે છે એકની એક કથા પચીસ પચીસ વખત સાંભળે છે નવરા પડ્યાને કથા નવરા પડ્યાને કથા નવરા પડ્યાને કથા ભજન એ મંડ્યા છે એ આત્માને ચોખ્ખો કરવા મંડ્યા છે અને ઘણા એવા ગાફલ છે અઠવાડિયે એક વખત કથા અઠવાડિયે બે વખત કથા સાંભળી ગઈ તો હંભળી ગઈ ના સંભળાય તો બગડી સુક ગયું એ પણ મુક્સુ જ છે પણ એની પાસે એટલું જોરદાર લક્ષ બાંધેલું નથી કે મારે આ જન્મે ચોખ્ખું થવું છે અને જેને એમ છે કે કથા રહી ગઈ અને એને એમ લાગે અને ભોજન રહી ગયું કથા રહી ગઈ જેને એમ લાગે જેને મારે મારે બ્લડ ઘટી ગયું છે ને બ્લડ ચઢાવાનું રહી ગયું જેને એમ એમ તાલાવેલી જાગે કથા વાર્તા ભજન ભક્તિ મારે આટલો નિયમ રહી ગયો અને જેને તાલાવાલી જાગે એ આત્માને ચોખ્ખો કરવા પાછળ મંડ્યો છે બાકી તો બધા હોતેલા છે યા નિશા સર્વભૂતાનામ બધા હોતેલા છે તસ્યામ જાગૃતિ સંયમી જે દિશાની અંદર જગત આખું સૂતું છે ત્યાં ભગવાનનો ભક્ત જાગેલો છે માટે વાલા ભક્તો રાત મારે મારા આત્માને પુરુષોત્તમ રૂપ કરવો છે મારે મારા આત્માની વૃત્તિઓને મહારાજની મૂર્તિ મહી કરવી છે મારે મારા આત્માના તમામ સમર્પણ મહારાજ અને મોટા પુરુષના ચરણને હોમી દેવું છે આવું રાતને દિવસે એક તાણ રાતને દિવસે એક રટન રટન લગાડી દે જેવી રીતે કોઈ કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ કોઈ હરીફાઈમાં ઉતરેલો હોય અને હરીફાઈ દોડની હરીફાઈ હોય રમતગમતની હરીફાઈ હોય પહાડ ચડવાની હરીફાઈ હોય રેસની હરીફાઈ હોય એને રાતને દિવસ એક જ રટન હોય બધાથી આગળ નીકળું એમ મુમુક્ષુને એક જ રટન જોઈએ પુરુષોત્તમ રૂપ થાવું છે પુરુષોત્તમમય થવું છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને ભજવા છે મારા આત્માને અક્ષરરૂપ સ્થાન બનાવીને પુરુષોત્તમની મૂર્તિ એમાં પધરાવીને અનંત મુક્તોને મારા આત્માને વિશેષ નિવાસ કરાવવો છે આવા તાનમાં જે મંડ્યો હોય ચોખ્ખા લક્ષવાળું મુમુક્ષુ કહેવાય એવો જે મંડેલો મુમુક્ષુ હશે એને અંતરદ્રષ્ટિ થાતી જ હોય એને ખબર જ હોય કે મારી અંદર આટલા સ્વભાવો આવા છે આ ખાવાનો છે આ સાંભળવાનો છે આ જોવાનો છે આ સ્પર્શ કરવાનો છે આ ગંધ લેવાનો છે આ સ્વભાવ ઉપર જ્યારે મને ભગવાન અને સંત ટોકશે તે દ હું આ સત્સંગમાં નહીં હોઉં ભવાનાનંદ સ્વામી ગાતા હતા સારું જ આપણે સાંભળ્યું ગઈકાલની કથામાં સરસ ગાતા હતા સ્ત્રીધનના પાકા ત્યાગી સાધુ હતા પણ એવો વિચાર નહોતો કે આ ગાઉં છું એમાં ભગવાન જ રાજી કરવા માટે ગાઉં છું ભગવાનને રાજી કરવા એવું પણ કદાચ ઈચ્છા હશે પણ હૃદયને વિશે કોઈક એવા ઈર્ષા અને માનના વેગો હતા જે સ્વભાવ હતા અને સ્વભાવને શ્રીજી મહારા ટાળવા માટે જ એમને કોઈ પ્રકારનું સન્માન નહોતા દેતા તો સન્માન લેવા માટે સન્માનની મોબત રાખી શ્રીજી મહારાજની મોબત ન રાખી એની પાછળનું કારણ ભવાનંદ સ્વામી એ એ વિચારને પામેલા નહોતા કે જે દિવસે મારી ઉપર આવું થશે તે તમે સેવા દોડી દોડીને કરતા હો ભજન દોડી દોડીને કરતા હો રાતને દિવસ નિષ્ઠા તમે જબરી રાખતા હો પણ એના ઉદ્દેશો હંમેશા ચોખ્ખા રાખવા ચોખ્ખા રાખવા જો આપણા ઉદ્દેશ બદલાઈ ગયેલા હશે અને એની ઉપર આપણી નજર જ નહીં હોય તો જે દિવસે એ પ્રકૃતિ સહિત થતું હશે એટલે જે દિવસે પ્રકૃતિ મરોડવામાં આવશે તેદી નિષ્ઠાનું બાષ્પીભવન થઈ જશે જે દિવસે પ્રકૃતિ મરોડવામાં આવશે તે દી સેવાનું બાષ્પીભવન થઈ જશે જેથી આપણી એ પ્રકૃતિને મરોડવામાં આવશે અથવા પ્રકૃતિ ઉપર ગાહ કરવામાં આવશે તે દિવસે આપણું સમર્પણ આપણી ભક્તિ આપણું ધ્યાન આપણું જ્ઞાન તમામ બાષ્પીભવન થઈને ઉડી જશે ક્યાં ગયું એ બધું કેવી રીતે જતું રહ્યું ભવાનંદ સ્વામી ત્યાગ કરીને નીકળ્યા હતા સંસારનો શું વિચાર નહીં હોય કે આ મા બાપને છોડીને નીકળું છું ઘર છોડીને નીકળું છું પુરુષો તમને ભજવા કેટલો વિચારશીલ પુરુષ હોય શ્રીજી મહારાજ મનુષ્ય આકારે જેને મળ્યા હોય કેવડા મોટા હોય અને જે શ્રીજી મહારાજને સભામાં એમ કહી દે કે તમને મારી કિંમત નથી મોટા રાજાઓ મારી કિંમત કરે એ એટલો ત્યાગ એટલો વૈરાગ્ય મહારાજનું પ્રત્યક્ષ મનુષ્ય આકારે મળવું આ બધાનો પ્લસ પોઈન્ટ વિચારો અને એની સામે માઇનસ પોઈન્ટ કેટલો કે એને એવું ક્યારેય ન વિચાર્યું કે મારી આ પ્રકૃતિ પર ઘા મારશે ત્યારે મારું શું માટે સારું હોય એનો અર્થ એને ગાફલ થવું ગમે એટલા આપણે સારા હોઈએ ગમે એટલા જ્ઞાની હોઈએ ધ્યાની હોઈએ ભજની હોઈએ સેવાભાવી હોય નિષ્ઠાવાળા હોઈએ કે આપણે વચનામૃત આખા મોઢે હોય સ્વામીની વાતો આખી મોઢે હોય કીર્તનો મોઢે હોય આપણે કદાચ મહારાજ આગળ ઊભા હોઈએ અને કીર્તન ગાતા આંખમાંથી આંસુડા પણ પડતા હોય આપણે રાતને દિવસ અડધી રાત્રે કહેતો અડધી રાત્રે ઘર છોડીને સાધુની સેવામાં હાજર થઈ જઈએ એવા હોય એ પછી હું ત્યાગી હોઉં કે તમે ગ્રહસ્થ હો પણ એટલી વસ્તુ યાદ રાખવી આપણી પાસે સારું છે એનો અર્થ એ નથી કે આપણે આપણો માઇનસ પોઈન્ટ ના વિચારવો જે માઇનસ છે એને વિચારવું પડે કે આ જગ્યાએ જો કોઈ પ્રોબ્લેમ થશે તો ભડકો થઈ જશે હળગી જશે હું પ્રવર્તું છું તેમાંથી જ્યારે મને સાધું મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે એને પોતાનો એને પોતાનો એમ નિશ્ચય થાય અને બળવાન પ્રકૃતિ હોય હવે એની એવી બળવાન પ્રકૃતિ હોય અને જો એની પ્રકૃતિને ભગવાનને સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો તો એમને એમ નભ્યો જાય પણ મરોડે ને તો ના રહેવાય અને હા આપણી પ્રકૃતિ હોય ને એને ભગવાનને ભગવાનના મોટા સાધુએ જાણતા જ હોય અને આજે નહીં કાલે ક્યારેક તો મરોડે જ મરોડે અને એની પાછળનું કારણ જ એ થાય આપણને થાય પંદર વરસથી હતા તોય આમ થયું પણ એમ જ થાય પ્રકૃતિને મરોડી છે એટલે એવું થયું પચીસ વર્ષથી આ એક જ જગ્યાએ સેવા કરતા હતા છોડી દીધું છોડી જ દે ને ભાઈ પ્રકૃતિ મરોડીએની એને પોતાની પ્રકૃતિ પર નજર નહોતી કે અમારી પ્રકૃતિ સહિત થાય છે માટે પ્રકૃતિ સહિત સેવા પ્રકૃતિ સહિત નિષ્ઠા પ્રકૃતિ સહિત સમર્પણ પ્રકૃતિ સહિત જ્ઞાન પ્રકૃતિ સહિત ધ્યાન પ્રકૃતિ સહિત ભજન આ બધાઈને છોડીએ થશે અત્યારે એના હોતું જ આપણે સાધન દશામાં છીએ પણ પ્રકૃતિને છોડીને આત્મસત્તા રૂપે સેવા આત્મસત્તા રૂપે ભક્તિ આત્મસત્તા રૂપે સમર્પણ આત્મસત્તા રૂપે નિષ્ઠા આવા જ્યારે સ્વરૂપો થઈ જશે ત્યારે આબાદ થઈ જાશો પછી કોઈ જાતનો આપણા માથે ભય નથી પણ વિચારવું તો પડે ને કે પ્રકૃતિ સહિત મારાથી કેટલું થાય છે મોટે ભાગનું આપણાથી પ્રકૃતિ સહિત થાય છે જ્ઞાન બોલીએ છીએ પણ પ્રકૃતિ સહિત બોલીએ છીએ રૂપે થઈને બોલાય રૂપે થઈને સંભળાય રૂપે થઈને બધું થાય ઓહો હો પછી જોખમ ગયું આત્મા રૂપી દેશ એવો છે રૂપી એ એ પ્રક્રિયા એવી છે કે એની અંદર એક નાની રજ પણ ના રહે રજ પણ ના રહે આ હોસ્પિટલોની અંદર ઘણા કેવા કેસ હોય ત્યારે ત્યાં આગળ આપણા બેક્ટેરિયા કે આપણા વાયરસ ઓલા દર્દીને ન લાગે એના માટે કેટલો પ્રોસેસ કરવામાં આવે છે આપણને ત્યાં જવા પણ ન દે કાચના કેબિનની અંદર પેક કરીને રાખે એક નાનું નાનું બહારથી એક વાયરસ પણ અંદર ના જાય આટલી કાળજીવાળા સાધનો આ આ મેડિકલ સાયન્સવાળા રાખે છે ડૉક્ટરો રાખે છે હોસ્પિટલોવાળા રાખે છે આપણે મોક્ષના માર્ગની અંદર કોઈ એવા કાચના કેબિનો બનાવ્યા કે કોઈ પ્રકારના વાયરસ અંદર ન આવે એ કાચનું કેબિન કો લોઢાનું કેબિન કો સોનાનું કેબિન કો એ આત્મસત્તા રૂપે રહેવું એ છે આત્મસત્તા કહેતા હું આત્મા છું હું આત્મા છું અને આત્મા એ જે છે એ હું છું અને હું પુરુષો તમને વાલો થવા માટે મથું છું એને વાલો થવા માટે મથું છું વચ્ચે પછી માન મોટપ વખાણ મારું રાખ્યું ના રાખ્યું બોલાયું ના બોલાયું આ કોઈ પ્રશ્ન જ ના રહે કારણ કે પ્રશ્ન આવે જ નહીં આત્મારૂપી દેશ એવો છે એ પ્રશ્નો એટલે આવે છે કે એવું નથી વર્તાતું એટલે પ્રશ્નો થાય છે એ પ્રકૃતિ સહિત બધું કરે છે દાન કરે છે પ્રકૃતિ સહિત આખા ઘરનું દાન થઈ જાય કુટુંબ પરિવારનું બધું દાન થઈ જાય પણ પ્રકૃતિ સહિત થાય એટલે કોક દિવસ ધકો લાગે ઘણા સત્સંગમાં એવા જોવા મળે ઓહો આને તો બધું આપી દીધું હતું તોય પાછો નીકળી ગયો નીકળી જ પ્રકૃતિ સહિત આપ્યું આ તો એકદમ ત્યાગ વૈરાગવાળા થઈ ગયા તોય નીકળી ગયા પ્રકૃતિ સહિત હતું એટલે પ્રકૃતિને છોડીને જો થોડું થાય તો ભગવાન બહુ માની લેશ બહુ માની લેશ માટે વાલા ભક્તો આ પ્રકૃતિ મરોડવાનું વચનામૃત છે એટલે પ્રકૃતિ ઉપર બહુ દ્રષ્ટિ રાખીએ શ્રીજી મહારાજે નરનારાયણ દેવની અમદાવાદમાં સ્થાપના કરી અને મહારાજે નરનારાયણ દેવની સ્થાપના કરી અને અમદાવાદની અંદર ગોપી ભટ્ટને ત્યાં સેવા કરવા માટે નીમ્યા ઠાકોરજીની સેવા કરે ઠાકોરજીના વાઘા ધરાવવાનું ને તો વરની બીજા હોય એને સોંપેલું પણ ગોપી ભટ્ટને ત્યાંનો વ્યવહાર વહીવટ ત્યાંના સંતો ભક્તોની દેખભાળ અને સાથે સાથે ઠાકોરજીની જે કંઈ થોડી ઘણી સેવા કરવાની જરૂર હોય એ પણ એને સોંપેલી ગોપીભટ્ટ ખૂબ સારા બ્રાહ્મણ અમદાવાદના ગ્રહસ્થ હતા પણ બ્રાહ્મણ બહુ પવિત્ર હતા શ્રીજી મહારાજના આશ્રિત હતા મહારાજનું ભજન કરતા હતા અને બહુ જ ગોન્યલ હતા શ્રીજી મહારાજ જેને પસંદ કરે એ કેવો હોય ગોપી ભટ્ટને શ્રીજી મહારાજે પસંદ કરીને સેવામાં રાખ્યા એમાં પછી થોડો સમય ગયો મહારાજ તો સેવા સોંપીને જતા રહ્યા સેવા હતી એની પાસે સત્તા પણ હતી આખા મંદિરમાં કોઈ પણ સાધુને ધોત્યું જોઈએ કે કોઈ પણ પદાર્થ જોઈએ તો ગોપી ભટ્ટને કહેવાનું વ્યવહાર માત્રની તમામ જવાબદારી ગોપી ભટ્ટ સંભાળે નરરાયણ દેવની આરતી કરે થાળ પણ નરનારાયણ દેવ માટે બ્રાહ્મણો રાખીને પાછા થાળ કરાવે ને થાળ નરનારાયણ દેવને આપે આવું બધું કરતા સ્વામીએ વાતમાં કીધું ને સત્તા મોટા શેરનું સેવન આ જીવને બગડવાનો હેતુ છે ગોપીભટ્ટ મહારાજને બહુ વાલા હતા પણ ધીરે 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 પરિવર્તન કેવું થયું મહારાજ પંચાળામાં ગયા એ વખતે ત્યાં પંચાળાની અંદર જયાનંદ વર્ણિને વાસુદેવાનંદ વર્ની અને એમની સાથે બે સાધુ અમદાવાદના મંદિરમાં રહેવાવાળા હશે બે સંતો આવ્યા મહારાજને દંડવટ કરીને મહારાજ સન્મુખ બેઠા એટલે મહારાજે એમને પૂછ્યું કે ગોપી ભટ્ટ નરનારાયણ દેવની સેવા બરાબર કરે છે ને એ સાંભળીને સંતો કાંઈ બોલ્યા નહીં સંતો મૌન રહ્યા એટલે મહારાજે ગોપી ભટ્ટને અમદાવાદનો સેવાનો કારભાર સોંપ્યો હતો છૂટક છૂટક હરિભક્તો દ્વારા મહારાજને ગોપી ભટ્ટના સમાચાર તો મળ્યા હતા ભાઈ આટલે દૂર વિદેશની અંદર અમને સંતોન રાખ્યા હોય ગુરુજીએ અને કંઈક અમારાથી આગું પાછું થાય તો ગુરુજી સુધી ખબર તો છૂટક છૂટક હરિભક્તો જોડે પહોંચી જાય ને ગમે ત્યાં દૂર રાખ્યા હોય પણ જે કોઈ આડું અવળું કંઈક થઈ જાય બોલવા ચાલવા બેસતો ઉઠવામાં અવવેકો થઈ જતા હોય તો ભગવાનના ભક્તો સમાચાર તો આપે ને ગોપી ભટ્ટના સમાચાર છૂટક છૂટક હરિભક્તો દ્વારા મળ્યા હતા એટલે મહારાજે ફરી પૂછ્યું પાછું કે ગોપી ભટ્ટ આપના સંતોની બરાબર સંભાળ રાખે છે કોઈ પ્રકારની તકલીફ તો નથી ને મહારાજે બે વખત પૂછ્યું ને આ તો સાધુગુણ સંપન્ન સંતો સીધા ફરિયાદ કરવા ના બેસી જાય આપણા તો સ્વભાવ જ એવા હોય કોઈ ભગતથી એક વખત ભૂલ થઈ ગઈ અને બસ પછી તો વાટ જ જોતા હોઈએ કે ક્યારે સ્વામી ભેગા થાય ક્યારે ગુરુજી ભેગા થાય ક્યારે પહેલાં સ્વામી ભેગા થાય ક્યારે ઓલા ભગત ભેગા થાય ને એનું કહું સંતો સાધુતાવાળા હતા કોઈના દોષને પચાવી જવા એ જ મોટું ભક્તપણું છે એ જ મોટું સાધુપણું છે કોઈના દોષને પિતા શીખીએ કુટુંબ પરિવારની અંદર પણ કોઈના દોષ હોય એને પિતા શીખો એકાબીજાના દોષને પી જાઓ પી જાઓ સત્સંગમાં પણ એકાબીજાના દોષોને પીતા શીખો પંચ વર્તમાનમાં જ્યાં સુધી ખોટ ન હોય એવા જે દોષ છે એને પી જવા પી જવા એ પીવાની અંદર ભક્તપણું બહુ વધશે એ પીવામાં સંતપણું બહુ વધે છે દોષોને વાગોળવાથી અને હજારો જગ્યાએ ફેલાવાથી ક્યારેય કોઈ સાધુ કે કોઈ ભગવાનનો પાકો ભક્ત નથી થયો જે પાકા થયા છે ને એને પોતાની હોજરીની અંદર અનંતના દોષોને હમાવી લીધા છે એ જ પાકા થયા છે એ જ મારાને વાલા થયા છે માટે દોષને પિતા શીખો ગુણને ગાતા શીખો દોષને પિતા શીખો જે ગુણને ગાતા શીખી જશે અને દોષને પીતો થઈ જશે મહાન થઈ જશે એને મહાન છું કેવું નહીં પડે ઓટોમેટિક મહાન થઈ જશે એને મહાન થવા માટે મહેનત નહીં કરવી પડે ઓટોમેટિક મહાન થઈ જશે મહાન બનવું હોય દોષને પીએ ગુણને ગાઈએ દોષ ને પીવે અને અંદર અંદરથી ગુણના ઓળકાર જે ખાય એ જ સાચો મોક્ષના માર્ગે ચાલેલો છે બે વખત પૂછ્યું એટલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું મહારાજ ગોપીભટ્ટ સંતોનો તો બહુ તિરસ્કાર કરે છે ખાવા પીવામાં તેમજ લુગડા લત્તા આપવામાં પણ ઘણો કકડાટ કરે છે કારણ કે સત્તા એની પાસે જેની હાથમાં કૂંચી એની વાત ઊંચી બધું જ એના હાથમાં કપડા જોઈતા હોય તો સાધુને એની પાસે માગવાના જાઓ અત્યાર નહીં હાંજે આવજો હાંજે નહીં કાલે આવજો ફાટલું કપડું ક્યાં ગયું ઓલું બળી ગયું હતું એ ક્યાં ગયું એનું ચિત એનો એક ટુકડો બતાવો આમ તેમ સંતોને હેરાન કરે ખાવા પીવાની અંદર પણ સંતોને હેરાન કરે કકડાટ બહુ કરે આથી અમે તો જેમ તેમ ચલાવીએ છીએ આપે આનંદાનંદ બ્રહ્મચારીને દેવ સર દેવ સેવા કરવા મોકલ્યા છે તે બરાબર નરનાયન દેવની સેવા કરે છે પહેલાં તો ગોપી ભટ્ટ કરતા પણ પછી મહારાજે આનંદ આનંદ બ્રહ્મચારીને મોકલ્યા એ બરાબર સેવા કરે છે મહારાજ બાકી ગોપી ભટ્ટને તો રાજાશાહી છે ગોપી ભટ્ટે તો રસોઈયો રાખ્યો છે કેવી શુદ્ધિથી રસોઈ કરે તે તો એમને અમને ખબર નથી પરંતુ તે થાળ આપી જાય ત્યારે આનંદ આનંદ બ્રહ્મચારી નરનારાયણ દેવને થાળ ધરાવે અને સ્તુતિ કરતા કે પ્રભુ થાળ બનાવવામાં કાંઈ અશુદ્ધિ રહી હોય તો ક્ષમા કરજો ને થાળ આરોગજો સ્તુતિ કર્યા પછી બ્રહ્મચારી થાળ ધરાવે છે ને થાળ પછી ગોપીભટ પિત્બર પહેરી હાથમાં સોનાના કળા પહેરી ચાખડીએ ચડીને આરતી કરવા આવે છે હા આ તો મોટા બ્રહ્મચારી મોટા પૂજારી સોનાના કડાન ચાખડી પહેરીને દેવની આરતી કરવા આવે થાળ તો આપી જાય આનંદ બ્રહ્મચારી થાળ ધરાવે રસોયો રાખે બોલો રસોયો રાખે એની પાસે થાળ કરવાનો ટાઈમ નહીં હવે ભગતદાર માણસો કેવી શુદ્ધિ રસોઈ કરતા હોય એની પાસે શું શુદ્ધિ હોય એટલે આનંદ બ્રહ્મચારી મહારાજને આવી રીતે દેવને આવી રીતે પ્રાર્થના કરતા અને પછી આ સોનાના કળા પહેરીને મારા ચાખડીએ ચડીને આરતી કરવા આવે અને આનંદાનંદ બ્રહ્મચારીએ તેમના આવા વર્તનથી કંટાળીને દામોદરભાઈ અમદાવાદના મોટા ભગત નથુ ભટ્ટ ગોકળદાસ ચોક્સીને કહ્યું મારે અહીં રહેવું નથી ગઢપુર જવું છે એટલે એમને કહ્યું ગોપી ભટ્ટને પૂછીને જાઓ તેમણે ભટ્ટને પૂછ્યું ત્યારે ગોપી ભટ્ટ તો ભાઈ માનની મૂર્તિ થઈ ગયા હતા ને એ કે મારે અહીં કોઈની જરૂર નથી હું એકલો કરી લઈ જાઉં આવા તો બહુ હોય છે બહુ હોય છે હું એકલો કરી લઈ ગોપી ભટ્ટે આવું કહી દીધું ભગવાનનો વાલો ભગત હતો જેને શ્રીજી મહારાજે પ્રતિષ્ઠા કરી અને દેવની સેવા સોંપી હોય મહારાજ કે દેવ જેવો થાય ત્યારે દેવ સેવાને અંગીકાર કરે શ્રીજી મહારાજનું પસંદ કરેલું પાત્ર કોઈ દિવસ ખરાબ હોય પણ પ્રકૃતિ સહિત સેવા કરવાવાળા હતા તેની અંદર આવા અહમ ભાવ આવ્યા મારે કોઈની જરૂર નથી જતા રહો મહારાજ આ સાંભળીને ઉદાસ થઈ ગયા તેમણે જયાનંદ વર્ણિનંદ વાસુદેવાનંદ વર્નીને કહ્યું આનંદા આનંદાનંદ બ્રહ્મચારી ક્યાં છે તેઓ તરત આનંદાનંદ બ્રહ્મચારીને બોલાવી લાવ્યા મહારાજે તેમને પાછી વિગતો ફરી પૂછી અમદાવાદના તમામ સમાચાર આનંદાનંદ બ્રહ્મચારીએ પણ મહારાજને આપ્યા ગોપી ભટ્ટનું સાધુઓ પ્રત્યેનું જે વર્તન હતું એ કેવું હતું હકીકત પણ મહારાજે તેમને કહી મહારાજે તેમને કહ્યું આજે રાત્રે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બધા મોટેરા સંતોને આપણે વાતચીત કરીને આનું કંઈ નિવારણ કરીશું વિચારો પ્રકૃતિને વશ થઈને માણસ કેવા મોટા મોટા સંતોનું પણ આવું અપમાન કરી બેસે હા અપમાન કરી બેસે સત્તા હોય કે આપણી પાસે કોઈ આવડત હોય એનો અર્થ એ નથી કે ભગવાનના સાધુને ભગવાનના કોઈ ગરીબ ભક્તને તુચ્છ સમજવો આપણી પાસે આવડતો કે આપણી પાસે થોડી સમજણ કે આપણી પાસે ભક્તિ કે આપણી પાસે સત્તા કે આપણી પાસે કાંઈક થોડી ઘણી બુદ્ધિ હોય એનો અર્થ એ નથી કે ભગવાનના કોઈ સંત કે ભક્ત એમાં એની પાસે આવડત ન હોય તો એના પ્રત્યે તુચ્છ બુદ્ધિ રાખવી તુચ્છ બુદ્ધિ રાખવાવાળો છે એ તો અધમ છે ભગવાનના સંત અને ભગવાનના ભક્ત પ્રત્યે જેને તુચ્છ બુદ્ધિ છે એ અધમ છે કોઈનો કંઈક સ્વભાવ હોય કોઈનો કંઈક દોષ હોય અને આપણે હિતેચ્છુ હોઈએ એ આપણને હિતેચ્છુ માનતો હોય તેને પ્રેમથી કહેવાય એ તુચ્છ બુદ્ધિ નથી પરંતુ કોઈના પ્રત્યેની ઘૃણા થઈ જેવી ગોપી ભટ્ટની જેમ એ તુચ્છ બુદ્ધિ છે રાત્રે મોટેરા સંતોને બોલાવીને મહારાજે પૂછ્યું ભટ્ટનું શું કરશું ત્યારે સંતોએ કહ્યું મહારાજ તમારી જેવી ઈચ્છા હોય મહારાજ કે ના આપણે બધાએ ભેગા મળીને નિર્ણય લઈએ તમે બધા પોતાના વિચાર જણાવો આપણે યુક્તિથી કામ કરવું જોઈએ જેથી ગોપી ભટ્ટને તેનો અનાદર થયો છે એવું જણાય નહીં જો વિવેક કેવો પાછો ગોપી ભટ્ટ તો નકામો થઈ ગયો છે પણ મહારાજ કે આપણે એવી રીતે નિર્ણય કરીએ કે જેનાથી એને અનાદર થયો એવું ના લાગે મહારાજની આટલી વાતમાં સૌ સંતો મહારાજનો અભિપ્રાય સમજી ગયા પછી ગોપાલ સ્વામીએ કહ્યું મહારાજ આપણે કાર્ય મોટું ઉપાડ્યું છે ભુજનું મંદિર તૈયાર થવા આવ્યું છે અને બીજા હરિભક્તો પણ પોતપોતાના પ્રદેશોમાં મંદિર કરવા તત્પર છે માટે અત્યારથી જ કજ્જિયો થાય અને સત્સંગમાં કુસંગ થાય તો એવું ના કરવું મને તો એમ લાગે છે ગોપી ભટ્ટ ઉપર હમણાં શ્રીનગરના મોટેરા હરિભક્તોનું નિયમન મૂકી દઈએ જેથી સંતોને કનડ તો આડશે અને પૂજારી તરીકે તો આનંદાનંદ બ્રહ્મચારી યોગ્ય છે ગોપાળન સમયે વિચાર આપ્યો કે મહારાજ હજુ બીજે મંદિરો કરવાના છે અને આપણે અત્યારથી આ બધો કકડાટને કુસંગ તો બીજા મંદિરો કરવાવાળા હરિભક્તો પાછા પડે એટલે આપણે અત્યારે ભટ્ટનું નિવારણ એમ કરીએ મોટા મોટા હરિભક્તોનો વહીવટ સોંપી દઈએ આને કાંઈક સત્તા જ નહીં ધીરે ધીરે સત્તાઓ લઈ લઈએ અને ધીરે ધીરે સત્તા લઈએ ને એટલે મહારાજ હરખું થઈ જશે આટલો પ્લાન તો મહારાજ અને મોટા સાધુને આ જીવની પ્રકૃતિ ટાળવા માટે કરવો પડે બોલો આને કહી શકાય છે સીધું શ્રીજી મહારાજ સ્વયં હતા કહી શકાયું સીધું ગોપી ભટ્ટને કે કેમ ફાટી ગયો છો કહી શકાયું નથી કહેવાતું આ જીવને જ્યારે કોઈ માનના સ્વાદ ચખાડવામાં આવે છે ને અને પછી કોઈ સત્તાઓ આપવામાં આવે ને એના હાથમાંથી જ્યારે સત્તાઓ મુકાઈ દેવામાં આવે ને ત્યારે આ જીવ છે ને આમાં પેલી ઘરોડીની પૂછડી ટળવડતી હોય ને હાફની પૂંછડી કપાઈ ગઈ હોય ને ટળવડતી એમ ટળવડવા માંડે બોલો એનું જીવન થઈ ગયું હોય એનું જીવન થઈ ગયું હોય હા માટે જે ભક્તોને વ્યવહાર કરવાનો થાતો હોય અરે જે સંતને વ્યવહાર કરવાનો થતો હોય બધાએ વિચારી રાખવું જોઈએ હું વ્યવહાર કરતો હોઉં તો મારે તમારામાંથી કોઈ હરિભક્તોને વ્યવહાર કરવાનો થતો હોય સત્સંગનો તો વિચારી રાખવું જોઈએ કોઈ પ્રકારની સત્તાઓ કોઈ પ્રકારના કાર્ય આપણને સોંપવામાં આવ્યા હોય વ્યવહાર ના હોય કોઈ કાર્ય સોંપવામાં આવ્યું હોય તેમાં પણ આપણે વિચારી રાખવું જોઈએ કે આમ પડતું મૂકાવી દે અને આપણે ટળવળવા માંડીએ આપણને મૂંઝવણો થવા લાગે હજારો પ્રકારના સંકલ્પ વિકલ્પો થવા લાગે હૃદયની અંદર તો સમજવું મરી ગયા આ સત્સંગમાં આવીને કાંઈ મેળવ્યું નહીં ગુમાવવાનું વધારે થઈ ગયું આવા બધા પ્લાન કરવા પડે મહારાજ અને મોટા સાધુને આખો નકશો દોરવો પડે આ ગોપી ભટ્ટને સીધો કરવા માટે તમે વિચારો કારણ કે આ માથાભારે માણસો હોય સોનાના કડાન ચાખડીઓ પહેરીને જાતો હોય એ કેવો રૂઆબ વાળો હોય નરનાયન દેવના મંદિરમાં ચાલ્યો જતો હશે કેવો રૂઆબને કેવો પાવર હશે કે જે સાધુઓને ગાંઠતો નહોતો કેવો પાવર હશે એનો કેવી પ્રકૃતિ એની મજબૂત થઈ ગઈ હશે મુક્તાનંદ સોઈને બ્રહ્માનંદ સ્વામી પણ એ જ અભિપ્રાય કીધો એ સાંભળીને મહારાજે કહ્યું તમે સૌએ અતિ વિચાર કરીને કહ્યું છે અમને પણ એમ જ લાગે છે તે હમણાં છંછેડવો નહીં એક તો રઘુનાથની ઉભાથી ઊભી છે એમાં વળિયા છંદછેડા તો મંદિરના કાર્યમાં વિઘ્નો ઘણા નાખે અને હરિભક્તોમાં પણ અંદર અંદર વિક્ષેપ કરાવે લો ભગવાનને બીક લાગતી આવા કોદાળાઓની તો એક તો રઘુનાથદાસ મંડ્યો છે અને મહારાજ કે પાછો આ મંડ છે તે હરિભક્તોને અંદર કારણ કે આ નવરા માણસો હોય હાવ નવરા હોય આવા આવો ધંધો કરવાવાળા હાવ નવરા હોય અને એને નવરો હોય ને ક્યાંય એને બીજું મળતું ન હોય સત્સંગમાં આવી ગયા હોય અને સત્સંગમાં આવીને પછી એ ઉપાધિ કરતા હોય તમે જુઓ સત્સંગની અંદર જ્યાં જ્યાં ડખાવો ને બધું કરાવવા વાળા હશે ને બધા નવરા માણસો જ હશે એક કે જે કામ ધંધાવાળો છે એ કે ડખો કરાવવામાં નહીં હોય જે નવરા હશે ને એ જ આ ધંધો કરે એ પછી ત્યાગીમાં હોય તોય બોલે ને ગ્રહસ્થમાં હોય તોય ભલે પણ જે નવરો બેઠો હશે જેની પાસે કોઈ સત્સંગનું કાર્ય કોઈ રચનાત્મક પ્રવૃત્તિ જ નથી એ જ આવી નેગેટિવ પ્રવૃત્તિની અંદર પડશે નેગેટિવ અને એવા વ્યક્તિને બહુ બચાવીને રાખવો પડે એવા વ્યક્તિ પાસે જતોય બચાવવો પડે ને એવા વ્યક્તિને સાચવી રાખવો પડે થાપડ્યા કરવો પડે નહીં તો ઉપાધિ એટલી જ કરે કારણ કે નવરો હોય પાંચને જઈને મગજ બગાડે શ્રીજી મહારાજને બીક લાગતી કે આ કાઢીશું પેલો રઘુનાથદાસ તો મંડ્યો છે કુહાળો લઈને આ બીજો તૈયાર થશે દુશ્મન હામો મહારાજને આવી બીક લાગતી કારણ કે જીવનું હારું કરવું છે ને એટલે બાકી તો હું દ્રષ્ટિ ફેરવે ગોપાળન સ્વામી આ રંગીલદાસ આમ 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 કમ આ સ્વામી રંગીલદાસને જ્યારે બહુ ઉપાધિ કરતો જૂનાગઢમાં સ્વામીએ બગલનો વાળ તોડી મૂક્યો આ રંગીલદાસ હાંજે કબર થઈ ગઈ રંગીલદાસની હાંજે એવા મોટા મહાપુરુષો હતા પણ આનું કંઈક કરેલું છે ને જીવ ઉપર દયા રાખે છે વિઘ્નો પણ ઘણા નાખે હમણાં જેમ ચાલે છે એમ ચાલવા દેવું ફક્ત ત્યાંના મોટેરા હરિભક્તોને એની પ્રવૃત્તિ પર થોડું થોડું નિયમન આપે પાછો અચાનક નિયમન આપે કે આથી ગોપીભટ્ટને કોઈ વ્યવહાર નહીં આવે દામોદર ભાઈને એ બધા કરશે તો તો પાછો આ તોય ફાટે એટલે ધીરે ધીરે નિયમન આમ થોડું 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 લઈ લે એમ કરતાં કરતાં નવરો કર દે ત્યારે આને હરખું થાય બોલો આ પ્રકૃતિ સહિત આ પ્રકૃતિ સહિત સેવા કરતો હતો આરતી ઉતારતો હતો પણ બધું ગયું અને પછી મહારાજની ઈચ્છા મુજબ નિર્ણય લેવાઈ ગયો મહારાજે ઉઠતા ઉઠતાં કહ્યું હમણાં ગોપી ભટ્ટને આ વાતની ગંધ સરખી પણ આવવા દેવી નહીં હા આવી મીટિંગ તો મહારાજને મોટાને કરવી પડતી ભાઈ આ સત્સંગ એમને એમ નથી ચાલતો બધું જ કરવું પડે આ લોક જ આવો છે આ લોક જ આવો છે આ લોકની અંદર બધું જ ગોઠવવું પડે બધો જ પ્લાન કરવો પડે આ લોક એવો છે એટલે ભગવાન અને મોટા પુરુષો આવી જ રીતે બધું ચલાવતા હોય છે ને એમ જ ચાલતું હોય છે ભગવાન અને સર્વ સર્વકળાએ યુક્ત હોય કયે સમયે કઈ કળા અજમાવી એમને સંપૂર્ણ ખ્યાલ હોય સંપૂર્ણ ખ્યાલ મહારાજે નક્કી કર્યું કે આપણે ગોપી ભટ્ટને કંઈ જણાવવાનું નથી કે આપણે કેવી રીતે આ કામ કરવું એને ગંધે ના આવી જોઈએ નહીં તો ઉપાધિ કરશે પછી મહારાજ એ વાત કરીને ત્યાંથી ઊભા થયા હવે ગોપી ભટ્ટ તો માથા ભારે તો હતો જ કાંઈ એને નિયમન કાંઈ દામોદર ભગત નહીં એ બધા જે ભક્તો હતા એમાંથી એકેય નહીં એને કાંઈ નિયમન કરી કરવા દે કે થોડું છોડે એવો તો હતો જ નહીં એવો તો હતો જ નહીં થોડું છોડાવે ને તો એ તક્ષક જેવો થઈ ગયો હતો એક ડંખ ને મારી નાખે એવો થઈ ગયો હતો બોલો એવો થઈ ગયો હતો સત્તાનો મદ પી પી એવો થઈ ગયો હતો હા હારું આ સત્તાને આ બધું બહુ ખતરનાક છે એટલું મેં જોયું કે માણસને બગડવાના ચાન્સીસ સૌથી વધારે જો હોય ને સત્તામાં સત્તા છે કોઈ જાતની મોટપો છે કોઈ જાતના વ્યવહારો છે એમાંથી જેટલા જીવોનું પતન થયું છે એવું પતન ક્યાંય દેખાતું નથી બીજે આ સત્સંગમાં વાત કરું છું સત્સંગની અંદર એવાનું પતન બહુ થયું હવે પચીસ વરસથી કોઈ વ્યક્તિ વ્યવહાર કરતો હોય આખા મંદિરનો અને પછી અચાનક એને એવું કહેવામાં આવે કે આથી તારે વ્યવહાર નથી કરવાનો હવે વ્યવહાર આ કરશે અને ઓલાને હૃદયમાં સંકલ્પે ના થાય એને એમ થાય હું તો સેવક છું પચીસ વર્ષ સુધી મારે આ સેવા હતી હવે આ સેવા માટે બીજી સેવા મળી આવો વિચાર બહુ અઘરી વાત છે હા અરે સત્તાની વાત જવા દો એક ખાલી જો કોઈને એટલું સંભાળવામાં અનહમજનો તો કેવી હોય છે પેલા નથી ઢેડની વાત કરતા ગોલો ઓલો ઓલા ઢેડના એનો ગામ વેચેલું હોય અડધું ગામ તારું ને અડધું ગામ આનું તે મરેલું ઢોર આના ભાગમાં મરી ગયું તું એ નહોતો તે ઓલો ખેંચવા ગયો ઓલો ખેંચવા ગયો તો આ લડવા ગયો કે હારા મારા ભાગનું મરેલું ઢોર તું કેમ ખેંચી ગયો બોલો આ જીવ આવો છે ત્યાં આ આ સત્સંગની અંદર એ કોઈ વ્યવહાર હોય કે તમારા સંસારનો વ્યવહાર હોય સ્વામી કે સુરતના પાયખાના છે એ પછી વ્યવહાર રૂપિયાનો કોઈ કરતા હોય કોઈએ કંઈક રસોડાનો વહીવટ કરતા હોય કોઈ કાંઈક મંદિરના મેન્ટેનન્સનો વહીવટ કરતા હોય કોઈ કાંઈ આયોજનનો વહીવટ કરતા હોય એ બધું જ એવું છે બધું જ એવું છે જેની અંદર આપણો સ્વભાવ વધે એ બધું એવું છે જે જગ્યાએથી આપણા કલ્યાણના માર્ગમાં જોખમ ઊભું થાય એ બધું એવું છે એ એ જગ્યાએ જતાં મોમુક્ષે સાવધાન રહેવું જ પડે રહેવું જ પડે નહીં તો ઉપાધિ એને થાય જ આગેવાન હરિભક્તો હિરાચંદ ચોક્સીન લાલદાસ ગોરા મહારાજ તો ફરતા ફરતા અમદાવાદ આવ્યા અને અમદાવાદની અંદર આ બધાએ આગેવાન હરિભક્તો આવ્યા કુબેરસિંહ ચોપદાર આવ્યા મહારાજને પગે લાગીને સન્મુખ બેઠા એટલે મહારાજે એમને તરત પૂછ્યું આજ કેમ મોડું થયું એટલે એમણે કહ્યું મહારાજ અમે બધા ગોપી ભટ્ટ પાસે ગયા હતા તેથી અહીં આવવાનું મોડું થયું મહારાજ આ સાંભળીને તરત બોલે એમ ત્યારે તો તમારી વાત સાંભળવી પડશે ગોપી ભટ્ટ અમે આવ્યા છીએ ત્યારના અહીં દેખાયા પણ નથી વડી આનંદ સ્વામીએ પણ અમને તેમના સંબંધી ઘટપુરમાં વાત કરી હતી એટલું કહીને મહારાજે તેમને પાસે બોલાવ્યો ને પછી પૂછ્યું કહો ગોપી ભટ્ટનો કેમ છે મહારાજ અમદાવાદમાં હતા તોય પણ દસ દસ દિવસ ઉપર થઈ ગયા તોય મહારાજનો નિમેલો વ્યક્તિ મહારાજને મળવા નથી આવ્યો આવી દશા હતી એટલે હિરાચંદ ચોક્સીએ કહ્યું મહારાજ ગોપી ભટ્ટનો સ્વભાવ તામસી થઈ ગયો છે દ્રોહ કરી કરીને ભગવાનના સંતોનો દ્રોહ કરી કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ કરી કરીને એનો સ્વભાવ તામસી થઈ ગયો છે અને મંદિરમાં આવતા પદાર્થોથી તેમનો લોભ વધ્યો છે તેથી બધા પદાર્થો ઘર ઘરભેડા કરી દે છે ઠાકોરજીને થાળમાં પણ ઘી ચોપડ્યા વિનાના રોટલા અને જ ધરાવે છે મુઠળીનું અનાજ પોતે વેચી નાખે છે બોલો મંદિરમાં આવતા મોઠડીનું અનાજ વેચી દેતા રોટલા હોય એની ઉપર ઘી ના ચોપડે અને બધું જ ગેર ગ્રહસ્તતા ગેર મોકલી દે આ સાંભળીન મહારાજે નિસાસો મૂકે એમને પૂછું ઠાકોરજી નિમિત્તે આવતા પદાર્થોનો ઉપયોગ પોતાના માટે કરે છે ઠાકોરજીને લીધે તો મંદિરનો વ્યવહાર ચાલે છે એમણે પણ છેતરી આવા પાપના ધંધા કરે છે હવે એની એને જાજો સમય દેવની સેવામાં રખાય જ નહીં પછી હીરાચંદભાઈએ કહ્યું મહારાજ એટલે વાટ અતકતી નથી એમનો છોકરો લીલાધર બહુ ઉદ્ધત છે ગોપી ભટ્ટનો છોકરો લીલાધર હતો એ બહુ ઉદ્ધત છે મહારાજ અને એ તો બપોરે મંદિરના ઘુમ્મટ નીચે ગામના જુગારીઓને બોલાવીને જુગાર રમેશે મંદિરના ઘુમટમાં જુગાર રમે છે એનો છોકરો બોલો આ સત્તા કામ કરાવે હારું ભારતમાં આવું બહુ બહુ આલે આ બધું ભારતમાં બહુ જ ચાલે મંદિરના ઘુમટમાં જુગાર રમે છે મહારાજને આ સાંભળીને બહુ દુઃખ થયું એમને ભક્તોને કહ્યું આપને કડથી કામ લેવું પડશે તો એ મહારાજ ક્યાંક કડથી કામ લેવું પડશે કારણ કે આ માથાભારે માણસો હોય ઘણા માણસોને વશ કરેલા હોય પાછા એને એ આપણને ના ખબર હોય આપણને એવું કે તો સેવા જ કરે છે પણ સેવા એકલી ના કરતો હોય કે એને ફૂંક મારી મારીને પચીસ તી પાંત્રીસ ચાલીસ પચાસ પાંચ હજાર બે દસ હજારને વશ કરી રાખ્યા હોય આપણને લાગે કે આને હમણાં ઉલાડી નાખે પણ એને ઉલાડવા જાઉં તો બીજા પચીનું ઉલાડી નાખે હોય એનું કારણ છે કે એને ધંધો જે હોય એને તો પોતાનો ઉદ્દેશ હોય કે મારું જ ચાલવું જોઈએ હું જ રહેવો જોઈએ મારી સત્તા રહેવી જોઈએ હું ક્યારે ખસવો જ ના જોઈએ મને કોઈ ખસાડી શકે એવો છે જ નહીં કોણ ખસાડવાનો આપણે એવું જ કરી કે આપણું જ જ શાસન રાજ રે એટલે પછી એ એના પેંતરા રચતો હોય આપણને ખબર ના હોય આપણને લાગે સત્સંગને વધારે સત્સંગને વધારતો ના હોય પણ એને સત્સંગ વધારવા પાછળ આખા ઉદ્દેશો જુદા હોય આ ગોપી ભટ્ટને એટલે મહારાજ કે કડથી કામ લેવું પડશે કારણ કે આવા પાંચ જ જાગતા હરિભક્તો હોય બાકીના તો ઊંઘતા હોય એને તો ગોપી ભટ્ટ બહુ ને બહુ આમ પાછો પ્રસાદ પાણીથી સાચવી લેતો હોય કંઈક થોડું દઈ દેતો હોય થોડા વખાણ કરી દેતો હોય આમ કરીને વશ રાખતો હોય એટલે ઓળખવું બહુ મુશ્કેલ હોય છે સત્સંગમાં કોઈના ઉદ્દેશ જ્યારે બદલાતા હોય એ ઉદ્દેશને ઓળખવા મુશ્કેલ છે મોટેરા સંતોની સલાહ લઈને ગોપી ભટ્ટ છે ને એનું ઓપરેશન આપણે પછી કરીએ નિર્ણય તો કરવો પડશે મહારાજે કહ્યું તમે ત્રણ રાત્રે આવજો પછી આપણે વિચાર કરીશું સભા પૂરી થઈ એટલે મહારાજ આરતીમાં પધાર્યા અને એ વખતે ગોપી ભટ્ટ આવ્યા ગોપી ભટ્ટ આવે વૃદ્ધ થયા હતા તો પણ તેમનો રજોગુણ આંખે ચડે એવો હતો પીતાંબર પહેર્યું તું હાથમાં સોનાના કળા પહેર્યા હતા સુંદર ચાખડી ઉપર ચડીને આરતી કરવા આવ્યા ગરડો ડોહો થઈ ગયો તો તોય મહારાજ તેમને જોઈ રહ્યા ને તેમની આરતી કરવાની ક્રિયા જોઈ તેમાં ભક્તિભાવ કરતા કળામય દેખાવ કરવાની ભાવના વધારે હતી ભક્તિભાવ તો કઈ હતો નહીં પણ ઉપરનો આટા ટોપ ઉપરનો આટા ટોપ એવો હોય કે સામેવાળો માણસ અંજાઈ જાય આવા ટોપ ભક્તિના આટા ટોપ આરતી બાદ મહારાજે ગોપી ભટ્ટને કહ્યું તમે દુનિયામાં જુઓ આમ 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 ભગવાન શબ્દ ખાલી નાખશો ને તો અઢીસો ભગવાન ત્રણસો ભગવાન તમને વેબસાઇટ પર જોવા મળશે અને આટા ટોપ તો જોજો જોજો તો ખરા કુંભના મેળાની અંદર અમે ગયા હતા અને કુંભના મેળાની અંદર તમારે મોટા મોટા રથોની અંદર બેઠેલા જે અત્યારના જીવતા જાગતા ભગવાનો તરીકે પૂજાતા સોનાના મુગટને સોનાના કળાને સોનાની ચાખડીઓ પહેરેલા માણસોને જોવો ને ઓહો તમને દયા આવે કે આ જગત કેવું ગાંડું છે ઉપરનો આંટા ટોપ જોઈને જે જગત બહુ આંટા ખાય છે ઉપરનો આંટા ટોપ આ જગતમાં એવું થઈ ગયું છે આ લાખ માણસ ભેગું થાય ને એ હાચો પાંચ માણસ ભેગા થતા હોય ને ત્યાં અક્ષરધામનો અનાદી મુક્ત આવેલો હોય ને તો આ જગત એને નહીં સ્વીકારે અને જ્યાં લાખ માણસ ભેગા થતા હોય પાખંડી હશે ને તો એ ત્યાં માણસો જશે આ કળિયુગનો એક પ્રભાવ છે કળિયુગનો પ્રભાવ છે કળિયુગનો પ્રભાવ છે જ્યાં ટોળા દેખાશે ત્યાં હવું દોડશે જ્યાં મોટા મેલ દેખાશે ત્યાં હવું દોડશે ઝૂંપડાની અંદર અક્ષરધામનો અનાદિ મુક્ત આવીને ઝૂંપડાની અંદર મૂર્તિમાં જોડીને અનેક એની પાસે જે આવે અને મૂર્તિમાં જોડીને જતો રહેશે કોઈ નહીં ઓળખે કોઈ નહીં ઓળખે અને ફક્ત ગ્રહસની સંપત્તિ ઉપર જ જેની નજર હોય સંપત્તિ ઉપર જ નજર હોય અને એને હંમેશને માટે કોઈ ને કોઈ સ્વાર્થ માટે જ જોડી રાખવા એવા ઉદ્દેશોવાળા હશે લાખો માણસ પાછળ ફરવા માંડશે આ યુગનો પ્રભાવ છે યુગનો શણગાર આરતી પછી મહારાજે કહ્યું ભક્તિભાવ કળામાં એટલે મહારાજે કહ્યું કાલે શણગાર આરતી પછી અમને મળજો ગોપી ભટ્ટને આવું કીધું ખાસ કામ છે ભટ્ટ સમજ્યા કે મહારાજને હજુ કાંઈ વિશેષ જવાબદારી મને સોંપવી છે એટલે મનમાં બહુ રાજી થયા રાત્રે મહારાજે મુક્તાનસં ગોપાળનસાઈ નિત્યાનંદસં સુકાનંદ સ્વામી સાથે મિટિંગ કરવા માટે બેઠા એટલે હિરાચંદ ચોકસીન લાલદાસ ગુરાન કુબેરસિંહ ચોપદારને બધાએ આવ્યા ગોપી ભટ્ટની વાત વિસ્તારથી આ હરિભક્તોએ કરી પછી મહારાજે પૂછ્યું હવે આપણે શું કરવું મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ એમને આપણે છૂટા જ કરી દેવા જોઈએ આહા મુક્તાનંદ સ્વામી જેવા મા જેવા સાધુ એનો નિર્ણય કોઈ દિવસ આવો હોય નહીં પણ એને કરવો પડ્યો એનો સ્વભાવ કેવો ખતરનાક થઈ ગયો છે એને આપણે છૂટા જ કરી દેવા જોઈએ ઉપાસના રેન મુમુક્ષનું કલ્યાણ થાય એ સારું તો આપણે મંદિરો કર્યા અને મૂર્તિઓ પધરાવી પણ જો આવા લોભી અને ઠાકોરજી પ્રત્યે ભક્તિના ભાવ વગરના પૂજારી હોય તો દેવમાં દૈવત રહે ક્યાંથી સ્વામીની વાતમાં બધાએ સંમત થયા અને મહારાજે કહ્યું અમે ગોપી ભટ્ટને કાલ સવાર બોલાવ્યા છે તમે બધા હાજર રહેજો મહારાજની એકલા તો કહેતા ખબર નહીં મહારાજ કે બીગ મહારાજ કે એકલા એકલા નહીં તમે બધા હાજર રહેજો તમારી હાજરીમાં હું કહીશ ને બ્રહ્માનંદ સ્વામીને ખાસ હાજર રાખજો એને કાલ લેતા આવજો બીજે દિવસે સવારમાં શણગાર આરતી થઈ એટલે ભટ્ટ મહારાજને મળવા આવ્યા સંતોના આગેવાન હરિભક્તો બેઠા હતા મહારાજ પાસે એટલે ભટ્ટને નક્કી થઈ ગયું કે પેલી જવાબદારી મને આપેલી છે ને બીજી કાંઈક વધારે આપવાની હશે એટલે જ આ મોટા મોટા સંતોને એ બેસાડ્યા છે હરિભક્તોને જોઈને ગોપી ભટ્ટને આમ થોડી તો આવી પછી મહારાજે પૂછ્યું ભટ્ટજી મંદિરનું કામકાજ ને વ્યવહાર કેમ ચાલે છે ત્યારે એમને હસીને કહ્યું મહારાજ આપની દયાથી બધું ઠીક ચાલે છે બહુ સરસ ચાલે છે મહારાજ બ્રહ્માનંદ સમે કહ્યું મહારાજ ભટ્ટનો આ ઠાઠમાઠ બધો એવો છે કે સૌ તેમનામાં અંજાઈ જાય અને વળી આપણા મંદિરમાં વૈભવનો પણ સૌને ખ્યાલ આવે આ ગોપી ભટ્ટ તો મહારાજ જોવો કેવા સોનાના કળા બ્રહ્માનંદ સ્વામી તો પાછા બોલવામાં હોશિયાર બ્રહ્માનંદ સ્વામી કે જુઓ મહારાજ આ કેવો સરસ વેશ બધાને ખબર પડે કે વાહ વાહ સ્વામિને ભગવાનનું બાંધેલું નરનાયંદ દેવનું આ મંદિર સદ્ધર છે આવો ખ્યાલ આવે ભટ્ટથી તો આપણા મંદિરની ઇમ્પ્રેશન બધા સામે જામી જાય એવા છે ગોપી ગોપીભટ્ટને આનંદ થયો આ સાંભળીને બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહ્યું મહારાજ આપણે ગોપીભટ્ટને દસ્તાવેજ કરી આપ્યો છે લખાન કરી આપ્યું ને કે આ બધો અહીંનો વ્યવહાર તમને સોંપવામાં આવે છે બધું લખાન સહિત મહારાજ કરતા એ કાચો દસ્તાવેજ છે અને હવે અંગ્રેજનું રાજ્ય થયું એટલે દસ્તાવેજ પાકો કરાવી તેમાં અંગ્રેજી રાજ્યની છાપ મરાવી અને દસ્તાવેજ એમને આપો તો પછી ભવિષ્યમાં એમને કોઈ દી મુશ્કેલી ના પડે પાક્કો દસ્તાવેજ કરી દઈએ મહારાજ આ કાચાથી ના ચાલે આવા પુરુષો તો જોઈએ આ મંદિરમાં બ્રહ્માનંદ સ્વામી કે કારણ કે આવા કામમાં બ્રહ્માનંદ સ્વામી જોયું એટલે મહારાજે કહ્યું સ્વામીને બોલાવજો આ સાંભળીને ગોપી ભટ્ટે કહ્યું મહારાજ એવું હોય તો હમણાં જ દસ્તાવેજ લઈ આવું મહારાજે કહ્યું ભલે લઈ આવો બ્રહ્માનંદ સ્વામીને આપજો અને આપણા હરિભક્તોને સાથે રાખીને પાકો દસ્તાવેજ એ કરાવી દેશે ગોપી ભટ્ટ તરત ઉઠ્યા થોડી વારે કાસો દસ્તાવેજ લઈ આવ્યા બ્રહ્માનંદ સ્વામીને આપ્યો પૂછ્યું પાકો દસ્તાવેજ કેટલા દિવસમાં તૈયાર થઈ જશે સ્વામીએ કહ્યું રાજ્યની છાપ મરાવામાં જેટલો વખત થાય એટલો વખત લાગશે જ ભટ્ટને સંતોષ થયો બીજે દિવસ મહારાજે હીરાજી સલાટને બોલાવ્યા જયપુરના મારવીડ મારવાડી સલાટ એમ વરતાલના મંદિરના નિર્માણ વખતે સેવા કરી હતી એટલે મહારાજે એમને બોલાવ્યા ને આનંદ થયો મનમાં થયું મહારાજ કંઈક સેવા બતાવશે મહારાજે એમની પાસે હનુમાનજીની મૂર્તિ બનાવી ત્રણ ચાર દિવસ પછી ભટ્ટ મહારાજ પાસે આવ્યા અને પાકા દસ્તાવેજની માગણી કરી ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને પૂછ્યું ત્યારે સ્વામીએ કહ્યું મહારાજ નરનારાયણ દેવ તો તપસ્વી છે તેથી તેમની પૂજામાં આવા રજોગુની ઠાઠમઠવાડા પૂજારી ન ચાલે આપણા આનંદાનંદ બ્રહ્મચારી છે તે જ પૂજા કરશે એટલે મેં દસ્તાવેજ ફાડી નાખ્યો છે ગોપી ભટ્ટને આપણે હવે આજથી જ છૂટા કરી દઈએ છીએ મહારાજે ના કીધું બ્રહ્માનંદ સ્વામીએ કીધું આ પરમહંશો એવા હતા મહારાજ ઉપર કોઈ ભૂંડાસ ના આવે પોતાના માથે ભૂંડાસ લઈ લેતા ગોપી ભટ્ટના હૃદયમાં એટલો નિશ્ચય રખાવો કે મહારાજ તો હારા છે આ સંતોએ આવું નક્કી કર્યું છે આવી રીતે બ્રહ્માનંદ સ્વામી એને છૂટા કર્યા અને ગોપી ભટ્ટને આ સાંભળીને આંચકો તો લાગ્યો મહારાજ સામું જોવા લાગ્યા મહારાજ મૌન રહ્યા કાંઈ બોલ્યા નહીં થોડી વાર પછી તેમને મહારાજને પૂછ્યું મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કાસો દસ્તાવેજ ફાડી નાખ્યો અને મારી સાથે છેતરપિંડી કરી મહારાજે કહ્યું તમે સ્વામીને પૂછો મન ના પૂછશો એ મારું કામ નથી બ્રહ્માનંદને પૂછો એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ભટજી તમે ઠાકોરજી સાથે છેતરપિંડી કરો છો ઠાકોરજી માટે આવતા પદાર્થો ભેટ વગેરે તમારા ઉપયોગ માટે વાપરો છો અને સંતોને તેમની જરૂરિયાત પ્રમાણે વસ્ત્રો આપતા નથી આવી તમારી છેતરામાં ઠાકોરજી કેમ સહન કરે માટે જે થયું છે તે યોગ્ય થયું છે એટલું સારું માનો કે ઠાકોરજી માટે આવેલી ભેટ કે પદાર્થો અમે તમારી પાસે પાછા માગતા નથી કેટલું ઘેર લઈ ગયા છે માગતા નથી એ સારું માનો આટલામાં રાજી રહો ભટ્ટને થયું કે મને મહારાજે છેતર્યો છેતર્યો પણ જો ગોપીભટ્ટની આ પ્રકૃતિને મરોડવામાં ન આવી હોત તો ગોપીભટ્ટ તો થાઠ માઠથી આ સત્સંગમાં નભ્યો જાત અને સત્સંગની અંદર પાર પણ પડી જાત સત્સંગની અંદર મહારાજ કે ના મરોડે તો એનો ઠા મરોડે તો તો ઠા રહે નહીં પણ ના મરોડે તો તો એમનું એમ સત્સંગની અંદર પૂરું કરી દે અને અંતે એનું પૂરું થાય પણ જેની પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને ક્યારેક મરોડે તો મહારાજ કે એનો ઠા રહે નહીં મૂજાઈને વિમુખ થઈ જાય ગોપીભટ્ટ આખરે છોડી અને વિમુખ થાય છે આ સત્સંગની અંદર અનેક ઉત્પાતો કરવાના પણ એને શરૂ કર્યા રઘુનાથ દાસનો જ ભાઈ થાય એવો નીકળે તો પણ વાલા ભક્તો એ સમજવાનું છે આપણે આપણી પ્રકૃતિને ટાળીશું તો મહારાજ આપણી પર રાજી થશે માટે આપણને ક્યારેય સંતો ભક્તોએ ટોક્યા હોય કે ન ટોક્યા હોય પણ પોતાની પ્રકૃતિનો અભ્યાસ કર્યા કરવો કે મારામાં એવી કઈ પ્રકૃતિ છે જે પ્રકૃતિ મને ક્યારેક મહારાજ અને મોટા સાધુથી દૂર લઈ જાય એવી છે અને મને રાખવી નથી આવો વિચારપૂર્વક વિચાર કરી પ્રકૃતિને ટાળવા માટેનો પ્રયત્ન કરીએ બોલો હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જે